ચાલો બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ગણિતમાં 13 શીખવાના છે. શું શીખવાના છે? 13. એટલે ફગરે 13 આપણે આગળ શીખી ગયા ને. 13 ને 13 સાથે જોડકા કરવાના, 13 ની ઓળખ. હવે આપણે શું શીખવાનું છે? 13 ની એક્ટિવિટી. હું તમને આજે રમકડાથી શીખવીશ. આ કેટલા છે? 13. પેલો હું બોર્ડમાં લખું છું, પછી હું તમને રમકડાથી શીખવીશ. અને કેટલા કહેવાય? એક અરે એક, બ ઘરે બે, થ ઘરે ત્રણ, ચ ઘરે ચાર, પાંચ અરે પાંચ, છ ઘરે છ, સાત અરે સાત. પછી આ કેટલા છે? આઠ અરે આઠ, નવ અરે નવ. નવ પછી કેટલા આવે? એક રે નીલે દસ, બે એકરા અગિયાર, એક રે બગરે બાર. હવે આપણે શું શીખવાનું છે? એક રે તગરે મારી પાસે આ વુડનનું રમકડું છે ને, એમાં હું તમને વળી પાછા તે ગણાવીશ. આ કેટલા છે? એક. એકમાં એક ઉમેરી તો કેટલા થાય? એક અને બે. બેમાં એક ઉમેરી તો કેટલા થશે? એક બે ત્રણ. ત્રણમાં એક ઉમેરી તો કેટલા થશે? એક બે ત્રણ અને ચાર. અને કેટલા કહેવાય? ચો ઘરે ચાર. ચારમાં એક ઉમેરી તો કેટલા થાય? પાંચ. પાંચમાં એક ઉમેરી તો કેટલા થશે? ચાલો આપણે કાઉન્ટ કરીએ. એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આને કહેવાય છ ઘરે છ. છમાં એક ઉમેરી તો કેટલા થશે? સાત. તો આને કેટલા કહેવાય? સાત. સાતમાં એક ઉમેરી તો કેટલા થાય? આઠ. આઠમાં એક ઉમેરી તો કેટલા થશે તે આપણે કાઉન્ટ કરીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. આને કહેવાય નવ. નવમાં એક ઉમેરી તો કેટલા થશે? દસ. દસમાં એક ઉમેરી તો કેટલા થશે તે આપણે કાઉન્ટ કરીને બોલીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. અગિયાર પછી કેટલા આવે? બાર. હવે આપણે શું શીખા? તેર. તો બાર પછી એક આવે તો એને કેટલા કહેવાય? તેર. હવે આપણે બધાએ ફરીથી એક વખત ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. તો આને કેટલા કહેવાય? એકરે તગરે તેર. એકરે તગરે તેર. તમારે બોલતું જવાનું છે, સાથે સાથે કાઉન્ટ પણ કરતું જવાનું છે. ઓકે બાય. તમારે પણ ઘણા રીતે પ્રેક્ટિસ કરવાની છે.